तो सूरतना दुष्कर्म मामले जैन मुनि शांतिसागरे चौंकावनारी कबूलात करी छे। शांतिसागरे मेडिकल ऑफिसर सामे ए वात ने कबूली के बन्ने ने मर्जी थी तेमनी वच्चे शारीरिक संबंध बांध्या हता ने तेओ एकबीजाना संपर्क में हता। तो सौथी मोटी कबूलात ने लईने आ समाचार सामे आवी रह्या छे। सूरत दुष्कर्म जे मामलो रह्यो छे जे पीड़िता द्वारा फरियाद नोंधावाई हती अने त्यारबाद पोलीस कार्यवाही पण जोवा मळी, जो कि आ साथे पोलीस पर सवालो पण उठ्या हता अने ते वच्चे महत्वपूर्ण समाचार के कबूलात करी छे। दुष्कर्म आचरणी मुनिए जे कबूलात करी छे तो मेडिकल तपास माटे कोईपण समय सिविलमां तेमने लावामां आवी शके छे। हालमां अपडेट तो जीवनमां प्रथम वखत शारीरिक संबंध बांध्या होवाने पण खुलासो कर्यो छे। तो सूरतनो आखो जे दुष्कर्मनो मामलो रह्यो छे, आ मामलो सामे आवता ज खास करीने समाजमां पण आखा घेरा प्रत्याघात पड्या छे अने हालमां जे चौंकावनारो खुलासो थई रह्यो छे मुनि तरफथी अने दुष्कर्म आचरणी तेमणे कबूलात करी छे। तो हालमां मेडिकल तपास अर्थे कोईपण समय सिविल में लावामां तेमने आवी शके छे। तो गईकाले सूरतना दिगंबर जैन समाजना अग्रणीए कह्युं हतुं के जो आरोपो साबित थशे तो जैन मुनिनो बहिष्कार कराशे। यदि बच्चे के साथ कोई भी 0.01% गलत कार्य हुआ है तो हम ऐसे साधु संत का खुद भी विरोध करते हैं और हमारे समाज भी विरोध करती है। हम ऐसे साधु संतों के साथ में नहीं है। तो बहिष्कार ने लेने पण कहेवामां आव्युं हतुं के जो आ प्रकारनी कोई पण बाबतने लईने खुलासो थई शके छे अथवा तो आ अंगेनी हकीकत सामे आवे छे तो अमे आ मुनिनो बहिष्कार करीशुं। तो हवे सवाल ए उठी रह्यो छे के शुं मुनिनी आ कबूलात बाद हवे जैन समाज तेमनो बहिष्कार करशे के नहीं, कारण के आ पहला जारे कहेवामां आव्युं हतुं आ प्रकारना गंभीर आरोपो लाग्या हता ते बाद केटलाक सवालो पण उठ्या हता, परंतु हवे वधु केटलाक सवालो शांतिसागरना केटला शिकार, कारण के आ एक घटना जारे सामे आवी छे पीड़िताए जे फरियाद नोंधावी हती त्यारबाद तमाम मामलो सामे आव्यो छे। गुजरातनो जैन समाज हालमां शर्मसार थयो छे। शुं हवे मुनिनी पड़खे समाज उभो रहेशे ते पण सवाल, शुं हवे समाज विरोध करशे के केम ते पण सवाल उठी रह्यो छे, कारण के समाजमां आ प्रकारना मुनिओ જે આવી ગંદી હરકત કરે છે અને આ ઘટના જે પ્રકાશમાં આવી છે ત્યારે શર્મસાર કરનારી આ ઘટના છે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, જે આખો મામલો રહ્યો છે દુષ્કર્મની ફરિયાદ બાદ હવે જે ખુલાસો થયો છે, આ મુનિએ સ્વીકાર કર્યો છે અને ખુલાસો કર્યો છે, હાલમાં શું વધુ વિગતો છે અંગેની અને કેવા પ્રત્યાઘાત પડી રહ્યા છે આખા મામલે? ચોક્કસપણે બે દિવસ પહેલાં જે રીતે જૈન સમાજના મુનિ વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો હતો। જો કે આખી ઘટના નાટકીય રૂપાંતરમાં મોડી સાંજે ધરપકડ બાદ મેડિકલ ચેકઅપ અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા 1-5 દિવસના રિમાન્ડ ન માંગવાને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા। જૈન સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મુનિને પૈસા માટે પીડિતાનું પરિવાર ફસાવી રહ્યું છે અને જો મુનિ આ મામલે કસૂરવાર ઠેરાશે તો એમનો વિરોધ કરવામાં આવશે, તેમને સમાજમાંથી બેદખલ કરવામાં આવશે। જો કે મેડિકલ તપાસ માટે મુનિ જ્યારે સિવિલમાં આવ્યા હતા ત્યારે પણ આ શબ્દો તેમને ઉચ્ચાર્યા હતા કે તેમને યુવતી દ્વારા પૈસા માટે ફસાવવામાં આવી રહ્યા છે। પણ જે રીતે મેડિકલના ચોપડામાં તેઓએ પોતાના હાથે લખ્યું છે કે આ જે સંબંધો બંધાયા હતા તે તેમની મંજૂરીથી બંધાયા હતા। આ સમગ્ર ઘટનાને લઈને હવે આ સમગ્ર ઘટનામાં યુ ટર્ન આવ્યો છે। જે રીતની મુનિની કબૂલાત છે તેને લઈને હવે સમાજમાં સૌથી વધુ ખળભળાટ મચી ગઈ છે, ચકચાર મચી જવા પામી છે। જે રીતે ગઈકાલે જૈન સમાજના અગ્રણીઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કબૂલાત કરી હતી કે મુનિ જો આ મામલામાં કસૂરવાર હશે તો એમનો સમાજ બહાર કરવામાં આવશે, તો વહેલી સવારથી જ સમાજના અગ્રણીઓનો અમે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે। કોઈ વ્યક્તિ ફોન ઉઠાવતું નથી અને કદાચ ફોન ઉચકે તો પોતે મિટિંગમાં છે કહીને છટકબારી કરી રહ્યા છે। જે રીતે મુનિની કબૂલાત છે તેને લઈને હવે જૈન સમાજમાં પ્રત્યાઘાતો ઘેરા પડી રહ્યા છે। બિલકુલ, તે કીર્તેશ, હવે જ્યારે આ મુનિ દ્વારા કબૂલાત કરવામાં આવી છે, સ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે હવેની આગળની કાર્યવાહી શું રહેશે? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેડિકલ ચેકઅપ માટે તેમને સિવિલમાં લઈ આવવામાં આવશે।
જે રીતે તેમનો પોટેશિયમ ટેસ્ટ બાકી હતો તેને લઈને ગમે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવાની શક્યતાઓ છે. પણ જે રીતે પોલીસ પાસે પુરાવા હતા એટલે પુરાવાના આધારે પોલીસે એક પણ દિવસના રિમાન્ડ નહીં માંગ્યા તેવું લાગી રહ્યું છે. જોકે પોલીસને સમગ્ર ઘટનામાં ભૂમિકા શંકાના દાયરામાં છે. તેવામાં મુનિની કબૂલાતને પગલે હવે જે સમાજ મુનિની પડખ્યા હતું શું આ સમાજના લોકો મુનિનો વિરોધ કરશે? કારણ કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ખુલ્લેઆમ કીધું છે કે જો મુનિ કસૂરવાર હશે તો અમે એમનો વિરોધ કરશું અને આવા વ્યક્તિઓ જૈન સમાજ કદી પણ ચલાવી લેશે નહીં. તો હવે એ જોવાનું રહ્યું છે કે આ મુનિનો વિરોધ ક્યારે અને સમાજના લોકો કેવી રીતે કરે છે. કારણ કે સમગ્ર ઘટનાની કબૂલાત મુનિએ કરી લીધી છે ત્યારે હવે આ સમગ્ર બળાત્કાર મામલામાં કયા પ્રકારનો યુટર્ન આવે તે જોવાનું રહ્યું. બિલકુલ થી કીર્તેશ. સાથે જ પોલીસની વાત કરવામાં આવે તો જેમ પોલીસ પર જે સવાલોના ઘેરામાં ઉભી છે અને ખાસ જે પોલીસ પર પણ આરોપો થઈ રહ્યા છે કે આખા કેસ દબાવવાના કંઈક ને કંઈક પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે પોલીસ તરફથી પોલીસ વિભાગ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા? પોલીસ માત્ર ગઈકાલે બી પ્રેસ કોન્ફરન્સ પોલીસ દ્વારા કરવામાં આવી. પોલીસ માત્ર એક જ વાત કહે છે કે જે બળાત્કારની ઘટના છે મુનિવાલી ઘટનામાં તપાસ પહેલા તબક્કામાં છે, પોલીસ પાસે પૂરતા પુરાવા છે, પોલીસને જરૂર લાગે તો કોર્ટ મારફત જેલમાંથી કબજો લઈને બી તપાસ કરી શકે છે, તેમના ટેસ્ટ બાકી છે. તે બાબતે બી તેમણે આ જ વસ્તુ કહ્યું હતું. માત્ર આ સેન્સિટિવ કેસ છે અને કેસની ગુપ્તનીયતા જળવાઈ રહે તેના માટે આ સમગ્ર કેસને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતે પોલીસની કાર્યવાહી હતી તે શંકા ઘેરામાં હતા, પણ જે રીતે મુનિની કબૂલાત થઈ છે કબૂલાતને લઈને હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસ કઈ પ્રકારની દિશામાં તપાસ કરે છે અને સમાજના અગ્રણીઓ હવે કઈ દિશામાં વિરોધ કરી રહ્યા છે. જી કીર્તેશ, આભાર માહિતી બદલ. તો હાલમાં જે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ગઈકાલે જે કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ પણ હાજર કરવામાં આવ્યો હતા આ જૈન મુનિને અને આખી જે કેસમાં જે ફરિયાદ રહી છે પીડિતાની તે બાદ અને તે કેસને લગતા સવાલો પૂછવામાં આવ્યા, આ તરફ કબૂલાત કરી છે, સ્વીકાર કર્યો છે. અને હાલની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો મેડિકલ ચેકઅપ માટે જૈન મુનિને લઈ જવામાં આવી શકે છે. બીજી તરફ સમાજે જે બહિષ્કારની વાત કરી હતી ત્યારે સમાજ દ્વારા કેવો વિરોધ કરવામાં આવ્યો છે તે પણ જોવું રહ્યું. તો સુરતના નાનપુરાના જૈન દિગંબર મુનિ સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે જૈન મુનિ તરુણ સાગર મહારાજે પ્રતિક્રિયા આપી હતી અને આવા મુનિઓને લાદેન સાથે પણ સરખાવ્યા. જો બલાત્કારી સંત હૈ ઓસામા બિન લાદેન જૈસે આતંકવાદીઓ સે ભી જ્યાદા ખતરનાક હૈ, ક્યોંકિ ઇસલિયે કે ઓસામા બિન લાદેન જૈસે આતંકવાદી ને તો કુછ એક લોગોં કી હત્યા કી હોગી, લેકિન ઇન લોગોં ને તો કરોડો લોગોં કી આસ્થા કી હત્યા કી હૈ, ઇસલિયે યે ઉનસે ભી જ્યાદા ખતરનાક હૈ.